નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણા ધાણાનું નિરીક્ષણ કરવા આવ્યા છે કે ધાણા આવે કે ધાણા આવે ફાટી ગયા છે. આમ તો હવે વજન કરો એના માટે એક બે દિવસ હજી રાહ જોવી છે, બે દિવસ પાકવા દેવા છે. એટલે એકાદ બે દિવસમાં જ વાટવાના ચાલુ કરી દેવા છે. અને જો ધાણાનું ઉત્પાદન કેવું આવી છે ને એના વિશે વાત કરું ને, તો અમારે ધાણામાં ઉત્પાદનમાં થોડોક કાપ આવશે. ગઈ સાલ જે ઉત્પાદન આવ્યું એવું ઉત્પાદન મળવું મુશ્કેલ છે, કેમ કે ઓર છેલ્લે ઝાકર બહુ આવી, એના કારણે જો ફૂલ ભરી ગયા છે. તો તમને દેખાડો કે દાખલા તરીકે જો આ છે, આ એમને ભરી ગયા, આમાં એકાઈ દાણો થયો જ નથી. જો એવી રીતે બહુ જાજા એવા છે, જો આમાં ખાલી જો એકથી બે દાણા જ થયા છે, જો એકા તો બે દાણા જ તમને જોવા મળે. અને જે લુરખામાં દાણા થયા છે એ પણ પૂરેપૂરા દાણા નથી. જો જે કોઈ મિત્રોએ દાણાનું વાવેતર કર્યું હોય એ મિત્રો જોઈ લઈએ કે એને કેવા લુરખામાં દાણા થયા છે. જો આવી રીતે પૂરેપૂરો દાણો બધે હોય, લુરખા એ કંઈ ખાલી ના હોય, બધા ફૂલ થયા હોય, એમાં દાણા થયા હોય, તો એ દાણામાં સારામાં સારું ઉત્પાદન મળે. બાકી આમાં તો 10-12 મણનું ઉત્પાદન મળે અત્યારે એવું દેખાય છે. બાકી તો દાણા કાઢી ત્યારે ખબર પડે, પણ અમારા નુકસાની બહુ જાજી છે ઝાકરના કારણે. જો જે કોઈ મિત્ર, આ તો હજી હેઠા પેટના દાણા છે, જો આમાં તમે બધે જોઈ શકો છો. ફૂલ બહુ ભરી ગયું છે અને પાકવામાં પણ 4-5 દિવસ વહેલા પાકી ગયા છે, નકર હજી 4-5 દિવસ ઉભા હતા ધાણા ઝાકરના કારણે. અને દાણામાં અવારના વરફમાં ઉત્પાદન તો ઓછું જ રહે, બહુ જો આગતરા હોય અને કોઈને ઝાકર ના નડી હોય એને દાણા કંઈક 15 મણ ઉપર થઈ શકે છે, 15-20 મણની આજુબાજુ. બાકી અવાર તો વધારે ઉત્પાદન આવે હું કોઈને દેખાતું નથી. અને જો આપણે આ દાણામાં કંઈ કલર કરવાનો કે થતો નથી, આ તો આપણે વજનવાળા જ. આમ જો કલર કરવો હોય તો આથી પહેલાં પણ વાટી દઈએ, પણ તો એ આથી વજનમાં ફોરા થાય, વીઘામાં ઉત્પાદનમાં બહુ વધારે કાપીએ. જો આમાં 50% જેવા ફૂલ ભરી ગયા, 50% દાણો સડ્યો નથી, 50% જ ખાલી ફૂલમાં દાણા બંધાણા છે, બાકી એમને જો ફૂલ બધા ભરી ગયા છે. મોસ્ટ ઓફ બધા દાણામાં એમ જ છે, અહીંયા કે લગભગ બધાને ઝાકરું ફૂલ આવ્યું એના કારણે ફૂલ ભર્યા છે. અને દાણામાં જો આપણે ભાવ વધારે રહીએ તો જ આ દાણા વાવવા પોહાય, કેમ કે ઓછા ભાવમાં આ પોહાય નહીં, મહેનતમાં વધારે હોય વાટવા અને પાછા ફૂકડીમાં કાઢવા. ફૂકડીમાં કલાકો પણ જો દાણા થાય કે ના થાય, આ બધો ડૂસો ફૂકડીમાં લીલો તો પડે જ ફરજિયાત. એટલા માટે જો કંઈક ભાવ સારો આવે 2000 આસપાસ કલર વગરના દાણાનો, તો જ દાણા વાવવા પોહાય. અને કલરવાળો ભાવ પણ 1 મહિનો દિવસ રહેતો હોય છે, એ કલરનો ભાવ આપણે અત્યારે 4-5 મહિના સુધી જ કલરની સિઝન હોય છે, 1-2 મહિના. બાકી તો એમનો મીડિયમ માલમાં જતો હોય અને કલર બધા ખેડૂતને આવતો ના હોય, ખાલી ગામમાં 2-5% ખેડૂતને જ કલરવાળો માલ થતો હોય. અને એની સામે કલરવાળો માલ થયો એની સામે એને વજન ઓછો થતો હોય, એ વીઘામાં 7-8 મણ નીકળતો હોય કલરવાળો માલ વહેલો વાટી લીધો હોય, એટલે વજનમાં પણ ઓછો થતો હોય. અને આપણે કલર વગરનો માલ જે કરતા હોય એને વીઘે 2-3 મણ વધી જતા હોય. દાખલા તરીકે કલરવાળો 7-8 મણ થયો હોય તો આ 10-12 મણ થાય વીઘે, એટલે હરવાળે તો આમ તો બધું એક જ થતું હોય. અને જે કોઈ મિત્રો એ કાઢી અને તાત્કાલિક વેચવા હોય એ જ મિત્રો કલરવાળા પણ કરે, જે મિત્રોને ટકાવવા હોય એ દાણા વજનવાળા કરે તો એને ફાયદો રહેતો હોય. ને જો આમાં ક્યાંય
પણ ફૂલ દેખાતું નથી. આપણે આગલા વિડીયોમાં તમે જોઈ જોજો કે એમાં વધારે ફૂલ હતા. એ ખાલી હજી 5-6 દી પહેલાંનો જ વિડીયો આપણે નાખેલ છે કે દાણા ક્યારે વાટવા તેના વિશે માહિતી કરીને આપણે ટાઇટલ છે. અને જો આજે આપણે 2 દિવસ પછી પણ હજી આ ધાણાને વાટવાનું ચાલુ કરવું છે. આમ તો ઉપરથી તો ફૂલ બધું ક્યાંય દેખાતું નથી જ આ ધાણામાં, પણ નીચે જો હજી આમ આપણે વાટી તો દાંડર પણ પીરું પડી ગયું છે. અને ધાણો હંમેશા પારવો ધાણો હોય ને એ ધાણામાં આના કરતાં પણ ઓછા ફૂલ બૈરા છે. ખાટા દાણામાં ફૂલ પણ વધારે ભરે અને ઓછા પિયત આપ્યા હોય એમાં પણ ઓછા ફૂલ ભરે છે, દાણા વધારે બંધાય. એટલે ધાણો હંમેશા મીડિયમ વાવવાનો. ફૂલ અતિ ખાટો ધાણો વાવતર કરેલો હોય તો એમાં પણ ઉત્પાદનમાં કાપરીએ છે. ને બસ જો આજના વિડીયોમાં આટલું. જે કોઈ મિત્રો આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બચ્ચો ધન્યવાદ.